दस भाईगा साठ हो तो हूँ एक पॉइंट छ दस भाईगा दाखला तरीके सौ भाईगा साठ है तो ईजी कोटू हूँ एक पॉइंट छ तमारा कैलक्युलेटर फिगर आम आम छ छ छ छ चालू जो तो एटलीस्ट चार डिजिट चार आंकड़ा सुधी तमारे कारण के लॉक टेबले तमारा चार आंकड़ा दिए जेथी त्रुटि ओछी आवे एक पॉइंट छ पछी छ छ आवतो होय तो सात करिए गो तो ये वस्तु में तमे थोड़ाक डिजिट लेशो तो त्रुटि ओछी आवशे आ जे जवाब आव्या बधा जेने आव्या हाचा ज हता आ जवाब आ चौतरी तो ओछो के आ पीने आवुं काम कर्युं ने एने कारणे तो अत्यारे एने खबर पड़ी गई कि आवुं न कराय जेथी भविष्य में एवी भूल न कराय हूँ करूँ छूँ 50% वर्ग अत्यारे बैठेलो एवो छे के स्टार्टेड नथी करी गयो कि हमणां आपणे गणतरी तो आपणने फावे ई तो आठमा नवमाना लेवलनी छे तो एने आमां आटी हूँ मारी छे एने आटी मारी छे 10% WW यूरियानुं द्रावण ई क्यां अटकेला छे समझावुं छूं एनुं पृथ्थकरण करूँ छूँ बधाने नथी आ લાગુ પડતું પી ઝીરો કેટલું એ શોધવાનું છે ઈ શોધવાનું છે પીની કિંમત કેટલી આપી તો કે 29.6 આ શોધવાનું છે જડી જાય હવે હું બોલું છું સાંભળજો જરા સમજાવું તો થોડીક શાંતિ રાખજો તો અહીં N2 દ્રાવ્યના મોલ મોલ બરાબર વજન છેદમાં અણુભાર અણુભાર તો ખબર છે કે 60 વજન કેટલું એ આપ્યું જ નથી પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે ખબર ન હોય કે ઉપલો મારો જ આખો મિસ્ટેક વાળો છે તારો અહીં 10% WW વાળો એક દાખલો કર્યો તો 10% WW NaOHના દ્રાવણની મોલાલિટી ગણો 10% WW દ્રાવણનો અર્થ શું થાય કે 10 ગ્રામ જે તે તમારું કેમિકલ એટલે કે યુરિયાને 100 ગ્રામ દ્રાવણમાં ઉગાડેલા છે દ્રાવકની બેનું ટોટલ તો 10 ગ્રામ તમારું યુરિયા છે પાણી કેટલું હશે 90 ગ્રામ કારણ કે 100 ગ્રામ તો દ્રાવણ થાય એટલે પાણીના મોલ શોધવા હોય તો 90/18 આવી કે 10/60 કે હવે બધા કરીએ કે 50% જે શાંત બેઠા હતા ખાલી એના પછી તો હવે ખાલી 8મા 9મા લેવલનું ગણિત છે અહીં આ ન આવડે ને તો કાંઈ કરીએ કોઈ નહીં અત્યારે બૂઠા છે બધા કેલ્ક્યુલેટર હોય કે ગમે એવું આને વાક્ય અમુક વ્યક્તિ અટકેલા હતા એટલે હું સ્ટાર્ટિંગ બતાવું છું હવે સાથે સાથે લખવું હોય તો લખીએ શકો વ્યવસ્થિત 10% WW યુરિયાનું દ્રાવણ એટલે કે 10 ગ્રામ યુરિયાને 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલ છે આ મિનિંગ પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ એટલે લાંબા સમય પછી ગોબરા કરીએમાં આ બધું ન દેખાતું હોય અત્યારે સમજી ગયા હોય એટલે વાંચીને તરત ઉલારીએ ગયો તેથી દ્રાવકનું વજન એટલે કે પાણીનું વજન ઇઝ ઇક્વલ ટુ 100 - 10 અહીં વ્યવસ્થિત બધું નહીં લખવું પાણી હાથે થોડુંક ઇન્સ્ટ્રક્શન મળી જાય લાંબા સમય પછી તો આ 90 ગ્રામ તમારું H2O થયું દ્રાવણ હવે તમે રાઉલ્ટનો નિયમ વાપરશો હવે P0 - P/P0 ઇઝ ઇક્વલ ટુ N2 - N1 - N2 ખાસ વચ્ચે બધા N2ને આ કિંમતોને કાઢતો નથી જેટલું બને એટલું હું પણ ટૂંકું કરવા અને ગોબરું કરવા પ્રયત્ન કરું જે અમુક સમય પછી મળી જાય એવું P0 મારે શોધવો છે પીની કિંમત 29.6 P0 શોધવું છે N2ની જગ્યાએ એનું વજન એટલે કે 10/90/60 90/90/18 10/60 તેથી P0 - 29.6/P0 ઇઝ ઇક્વલ ટુ 10/60 કરો એટલે 1/6 એક 1/3 હોય તો 0.33 હાલે આમાં થાય 0.6666 ખાલી 6 કરી નાખો તો જવાબમાં ત્રુટી આવે તો અહીં આ જે છે આ 1/6 છે એટલે 0.33 એટલે 0.166666 હાલશે હવે એની અંદર છેદમાં આવશે 5 - 0.16666 તેથી P0 - 29.6/P0 ઇઝ ઇક્વલ ટુ 0.16666/5.1666 હવે આજે અત્યારે જે વસ્તુ જે આવી એ વસ્તુને P0 અહીં લઈ લઈ આનો આપણે ભાગાકાર કરવાનો રહેશે એટલે અહીં જેવું ભાગાકાર કરીએ તેથી P0 - 29.6/P0 0.166 ચાર ડિઝિટ સુધીનો ભાગાકાર મને બોલજો 5.1666 એનો ભાગાકાર કેટલોક થાય છે કોઈ જરાક 0.032 34 25 એટલામાં કંઈ હોય ચલો આટલો જે છે એનો ભાગાકાર તમે જ કારણ કે ભાગાકાર જે છે તમે એ પ્રમાણે આગળ વધવું પડે તેથી P0 - 29.6 ઇઝ ઇક્વલ ટુ હું તો કે ટૂંકમાં 0.032 25 P0 આ P0 ગુણાકારમાં ગયું હવે મારે આને સૂત્રનો કર્તા બનાવવો છે તો આને ઓલી બાજુ જવા દઉં તેથી શું થઈ જશે તો કે P0 - 0.032 25 P0
इज इक्वल टू 29.6 બેમાંથી સામાન્ય હું નીકળે તો કે પી જીરો સામાન્ય નીકળશે તેથી પી જીરો ને સામાન્ય કાઢું આમાં વધ્યું 1 ઓલામાંથી વધશે 0.0325 ઇઝ ઇક્વલ ટુ 29.6 પી જીરો સામાન્ય કાઢ્યું પી જીરો ઇઝ ઇક્વલ ટુ નહીં સામાન્ય કાઢી ઇઝ ઇક્વલ ટુ આટલા આવ્યા હવે આ જે વસ્તુ જે છે આની બાદ બાકી કરીએ તો પી જીરો 1 માંથી આટલા જેવા બાદ કરશું તો 0.9910 નો મેળ 9 પછી આવશે 6 પછી આવશે 7 9 પીએચના દાખલામાં શીખવાડ્યું હતું 7 પછી અહીં 5 અહીં 77 સુધી રાખી દીધું તોય હાલત ઇઝ ઇક્વલ ટુ 29.6 તેથી પી જીરોને સૂત્રનો કરતા બનાવીએ તો 29.6 એટલે એના 3 ગુણ દે આ ગણતરી કરવી પડતી એટલે 0.9677 ખાલી અહીં રાખ આટલે સુધી રાખો તોય હાલે અથવા તો છેદમાં 5 ઇઝ ઇક્વલ ટુ 30.58 સમથિંગ એટલે 30.58 અથવા તો 59 મિલીમીટર એટલે ઘણા ગણતરીના વાક્ય અહીં સુધી પહોંચ્યા હતા તો ગણતરી નહોતી ફાવતી ગયા સૂત્રનો કરતા કેમ બનાવવો ગાણિતિક અટકાઈ ગયા હતા અને ઘણાને આ સ્ટાર્ટિંગ નહોતું આવડતું જેને થઈ ગયેલું હોય એના ટુ બીજી રકમ આપું છું આ બધા જી નીટમાં પૂછાઈ ચૂકેલા છે ગુજકેટમાં ને એના પછીના એક્ઝામ્પલની રકમ લખજો 25° સેલ્સિયસ તાપમાને 25° સેલ્સિયસ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 23.8 મિલીમીટર છે 23.8 મિલીમીટર છે આ તાપમાને પાણીમાં 17.1 ગ્રામ ખાંડ ઓગાળવાથી દ્રાવણના બાષ્પ દબાણ માં થતો ઘટાડો શોધો ખાંડનો અણુભાર એને આપ્યો છે 342 પર આપવામાં નહીં આવે તમને ખબર હોવી જોઈએ ખાંડના સૂત્રો પરથી કાઢતા આવડતું હોવું જોઈએ રકમ આપેલું છે આમાં બાષ્પ દબાણમાં થતો ખાલી ઘટાડો સિમ્પલ છે એટલે બીજું કાર્ય હજી આગળ કરી શકાય રકમ માત્ર લખી નાખો હું જવાબ દઈ દઉં છું રૂમે જઈને કરવાનું છે એટલે બીજું કાર્ય એક જે ડિફરન્ટ હોય સહેલું હોય તમે કરી શકો આમ આટીગુટી ઓછી છે બાષ્પ દબાણનો ઘટાડો શોધવો એટલે કે આ જે દેખાય છે એ શોધવું કહેવાય ને બરાબર ને તો આ તો સાપેક્ષ ઘટાડો છે આખું નથી શોધવાનું આ જ્યારે સૂત્ર વાપરતા હોય ને અંશ છે એની જગ્યાએ ડેલ્ટા પી કરી નાખાય આ શોધવું છે આજે આટલી વસ્તુ શોધવાની છે તમે આને સૂત્રનો કરતા બનાવવાનું છે બાષ્પ દબાણમાં થતો ઘટાડો તમને આ આપ્યું છે પી જીરો કેટલું તો કે 23.8 દ્રાવ્યના મોલ એટલે કે 17.1 છેદમાં 342 મૂકશો એટલે થઈ જાય દ્રાવકના મોલ 90 છેદ 18 થઈ અગે એવું છે એટલે તમે તમારી રીતે કરજો એનો જવાબ આપી દઉં છું એનો જવાબ આવે છે 0.2356 મિલીમીટર બીજો દાખલો લખો 0.2356 મિલીમીટર એમાં અહીં સમય ન બગડે ને વધુ કામમાંથી પસાર થઈ શકાય નહીં તો બુકમાં એક આપ્યો છે હું કરું એટલે મારું કામ પૂરું થઈ જાય હવે જે એક દાખલો હમણાં દેવા જાઓ પહેલાથી જ કહી રહ્યો છું એમાં રકમમાં લખેલું હશે અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધો ત્યારે તમારે આની જરૂર નથી આને અવગણી નાખવાનું છે W2 છેદમાં M1 આની જગ્યાએ આવશે W1 છેદમાં M1 એ પદ્ધતિ વાપરવાની છે એ તમને ખ્યાલ હોવો જોઈએ કે અજાણ્યા પદાર્થના અણુભારમાં આ વપરાય હવે એની રકમ લખો 25° સેલ્સિયસ તાપમાને 25° સેલ્સિયસ તાપમાને 2 ગ્રામ અજ્ઞાત પદાર્થને 2 ગ્રામ અજ્ઞાત પદાર્થને 90 ગ્રામ પાણીમાં 90 ગ્રામ પાણીમાં ઓગાળતા બાષ્પ દબાણ 27.5 મિલીમીટર થાય છે
सॉरी 27.5 थी घटी ने 27.5 मिलीमीटर थी घटी ने 27.1 मिलीमीटर थाय छे। એનો અર્થ એમ કે દ્રાવકનું 27.5 હતું ને પછી છેલ્લે આ થયું, તો અજ્ઞાત પદાર્થનું, અજાણ્યા પદાર્થનું, અજ્ઞાત પદાર્થનું અણુભાર શોધો। તમને પાવડર સ્વરૂપે અજાણ્યો પદાર્થ આપી દીધો છે, પ્રયોગના ડેટા આપી દીધા, કયો પદાર્થ છે એ શોધાઈ જાય, કરી નાખો તમારી મેળે। જ્યારે અણુભાર શોધવાનો હોય ત્યારે ઓલે એન ટુ ને અવગણી નાખ્યું એટલે વત્તા એન ટુ છેદમાં લખ્યું નથી। સીધું સૂત્ર ખ્યાલ હોય તો સીધું જ મુકાય, આ તો ભૂલ્યા ગયું હોય તો આમ સ્ટેપથી કેવી રીતે મેળવવું એના ટુ ત્રણ સ્ટેપ બતાવ્યા, બાકી સીધું તળિયાનું નીચલું છે એ જ મૂકી દેવાય। દ્રાવ્ય પદાર્થ નો અણુભાર એટલે કે એમ ટુ ને સૂત્ર નો કરતા બનાવવાનું છે એ તમારે શોધવાનું છે, બાકી બધા ડેટા આપ્યા। કેટલું આવે છે? 27.5 સાચું છે, 27.58 એક જવાબ આવ્યો, જોઈએ 27.5 વાળા બે થયા, કેટલું આવે? 27.5 ત્રણ થયા। કરો પ્રયત્ન, બહુ સહેલું છે કેલ્ક્યુલેટર જેની પાસે, આમ તરત સૂત્રનો કરતા બનાવી ગોબરા કાર્યથી થોડી વારમાં જવાબ કાઢીએ કે નહીં, પરફેક્ટ જવાબ નીકળે। કેટલું કહ્યું? કેલ્ક્યુલેટર નથી, ઠીક। હવે 27.5 એક્ઝેક્ટ આવશે, એ જેને આવતું હોય સાચો કહેવાય, 27.58 કે 60 કે એ કાંઈ નહીં, જેને બાકી હોય ખાલી ઇન્સ્ટ્રક્શન ચેક ચાક પદ્ધતિથી થોડુંક દઈ દઉં છું, જેને ના આવતું હોય બાજુમાં જવાબ લખી નાખજો, રૂમે જઈને પ્રેક્ટિસ તમારી જાતે કરવાની, હું તમને આપી દઉં કિંમત। P0 27.5 છે, ઘટીને થયું 27.1, એટલે આની જગ્યાએ 27.5, અહીં 27.1 છેદમાં 27.5 એટલે થઈ જશે કેટલા, તો બેની બાદ બાકી કરો એટલે 0.4 છેદમાં 27.5। W2ની કિંમત જે છે દ્રાવ્યનું વજન 2 ગ્રામ, દ્રાવકનો અણુભાર એટલે કે પાણીનો અણુભાર 18, W1 90 ગ્રામ અને W2 શોધવાનું છે, પછી તો કેલ્ક્યુલેટરથી ગુણાકાર ભાંગ કરો એટલે એક્ઝેક્ટ 27.5 આવે। હવે એના જેવું જ એક દાખલો જે હોમવર્કમાં આપી દઉં છું ને પછી એક રાઉલ્ટના નિયમની મર્યાદા, કારણ કે જેવું એક કાર્ય પૂરું થાય તો એક નાનકડું પૂછડું બાકી રહી જાય તો પાછું રિકેપ દેવું પડે, એટલા માટે આ એક્ઝામ્પલ હવે જે છે એ તમે કરી શકો એટલું સહેલું છે, એટલે એ હોમવર્કમાં આપી દઉં છું ને પછી એક નાનકડી 2-3 મિનિટની થિયરી છે લીલી એ હોમવર્કમાં એક એક્ઝામ્પલ આપું છું, આ જેને બાકી હોય કહી દીધું, એના જેવું એક પ્રેક્ટિસ માટે આપું છું। ચોક્કસ તાપમાને ચોક્કસ તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.85 વાતાવરણ છે,
તેમની કે વાતાવરણને મિલીમીટરમાં કન્વર્ટ કરીએ, ઓલું એ વાતાવરણમાં આપણને કંઈ નડશે નહીં. બેને એકમ નહીતર સરખા કરવા પડે, એક વાતાવરણમાં હોય ને એક મિલીમીટરમાં હોય તો એકમ સરખા કરવા પડે. એક વાતાવરણ બરાબર 760 મિલીમીટર કરે તો 0.85 વાતાવરણ જે છે, એક અબાષ્પશીલ, એક અબાષ્પશીલ, ખબર નથી હું, એક અબાષ્પશીલ પોઈન્ટ પાંચ ગ્રામ પદાર્થને 39 ગ્રામ બેન્ઝીન એટલે કે C6H6 બેન્ઝીન એ દ્રાવક છે, 39 ગ્રામ બેન્ઝીન માં ઓગાળતા બનતા દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 વાતાવરણ, બેને એકમ સરખા થઈ ગયા થાય છે. જો દ્રાવ્યનો અણુભાર 170 ગ્રામ પ્રતિ મોલ હોય તો દ્રાવક એટલે કે બેન્ઝીન નો અણુભાર શોધો. સ્વાભાવિક છે કે 78ની આસપાસ આવો જોઈએ, આમ 78 જોકે એક્ઝેક્ટ આવશે એટલો જ, રાઉલ્ટના નિયમની ફલશ્રુતિ સાબિત કરશે આનો જવાબ, 78 ગ્રામ પ્રતિ મોલ આવવો જોઈએ ને આવી જશે, સહેલું છે. M1 શોધવાનું છે એટલે હોમવર્કમાં એને ન્યાય આપી દેજો, હમણાં કર્યું એની જેમ જ M1ને સૂત્રનો કરતા બનાવજો. હવે એક નાનકડી થિયરી જ હમણાં લેવાની છે, 2 મિનિટનું કામ એટલે પૂરું થઈ જાય, નહીં તો આખું નેક્સ્ટ લેક્ચરમાં પહેલાં રિકેપ દેવું પડે પછી થાય. હવે જે સમજાવું છું સમજો, રાઉલ્ટના નિયમનું કાર્યક્રમ એમાં લખવાનું કાંઈ નથી, પણ હું જે કહું એ સાંભળજો, નહીતર બિનજરૂરી રીતે તમે 5 મર્યાદાઓ પાકી કરશો અને ગોખશો. જ્યારે જૂનો અભ્યાસક્રમ હતો ડિસ્ક્રિપ્ટિવ, ત્યારે અમારે વ્યવસ્થિત પ્લાનિંગ સાથે કે આટલું લખવાનું, એમ કહેવું કે રાઉલ્ટના નિયમની મર્યાદાઓ જણાવો તો બધી લખવી પડતી. રાઉલ્ટના નિયમની મર્યાદા જે વ્યક્તિ સમજતો હોય એને કોઈ દી પાકી ન કરવી પડે. હવે જે હું કહું છું સાંભળજો, કારણ કે તમારો ડિસ્ક્રિપ્ટિવનો MCQ હિસ્સો છે. રાઉલ્ટના નિયમનું જ્યારે સ્ટેટમેન્ટ આપ્યું, થોડીક શાંતિ રાખજો, હમણાં જ રાઉલ્ટના નિયમનું સ્ટેટમેન્ટ આપ્યું ત્યારે વચ્ચે અંડરલાઇન કરાવી હતી કે મંદ દ્રાવણને લાગુ પડે, તો એની મર્યાદા જ થઈ, મૂઠો ભરીને ખાંડ નાખી હોય તો લાગુ ન પડે, ખોટા જવાબ આવે અજ્ઞાત પદાર્થનો પર, તો એની એક મર્યાદા તો તરત જડી ગઈ કે કોને લાગુ પડે, તો કે મંદ દ્રાવણને લાગુ પડે. બીજી મર્યાદા મંદ અને આદર્શ દ્રાવણને, એટલે બીજું સ્ટેટમેન્ટ આવી ગયું કે કોને લાગુ પડે, તો કે આદર્શ દ્રાવણને લાગુ પડે. તો જેને રાઉલ્ટનો નિયમ આવડતો એને બે તો મર્યાદા ખબર પડી જ ગઈ. એ કેવી રીતે પૂછાય છે માર્કેટમાં મળતા MCQ ને બુક, રાઉલ્ટના નિયમની મર્યાદા નીચેની નથી એટલે કે એને લાગુ નથી પડતી અથવા છે, એ સ્ટેટમેન્ટમાંથી જે વ્યક્તિ રાઉલ્ટના નિયમને સમજી શકતો હોય પોતાની બુદ્ધિથી શોધી શકે અને વાંચેલું કાંઈ ન હોય તો પણ, તમારું દ્રાવણ મંદ હોવું જોઈએ, 10 મોલર સાંદ્રતાવાળું ને 15 મોલર સાંદ્રતાવાળું ન હાલે, 0.1 કે 0.2 ને એવું જોઈએ, આદર્શ દ્રાવણ જોઈએ. હવે ખરેખર તમારી બુકમાં જે 5 સ્ટેપ આપ્યા ને, આ 3, 4, અને 5 મિનિંગલેસ છે, મિનિંગલેસ છે. તેમને કે એને ચેકી નાખવાના, ચોકડા મારવાના એવું કાંઈ ન કરતા. હું એ કહું છું કે જેને આદર્શ દ્રાવણ સમજતા આવડતું હોય એને બાકીની કોઈ વસ્તુના જ્ઞાનની જરૂર નથી. આદર્શ દ્રાવણમાં બાકીની બધી વસ્તુ આવી જાય, એટલે રેફરન્સ પુસ્તિકામાં 2 જ શરત આપેલી હોય, મંદ દ્રાવણ, આદર્શ દ્રાવણ, એમાં બધું આવી ગયું. કારણ કે આદર્શ દ્રાવણ એને જ કહેવાય જે રાઉલ્ટના નિયમનું પાલન કરે, આદર્શ દ્રાવણની વ્યાખ્યા આપી છે. એટલે રાઉલ્ટના નિયમની મર્યાદા એ આદર્શ દ્રાવણ ન થતું. મેં થોડી વાર પહેલાં કીધું હતું કે આદર્શ દ્રાવણમાં કઈ કઈ વિશેષતા હોય, આદર્શ દ્રાવણમાં એ વિશેષતા હોય કે જે તે તમારું દ્રાવણ બની ગયું છે, થોડુંક તમે વધારાનું બીજું પાણી કે ગમે એ દ્રાવક નાખ્યું એટલે કે એનું મંદન કરું છું, જ્યારે મંદન કરો ત્યારે 10 કેલેરી ઉષ્મા ઉત્પન્ન થઈ, જે કંઈ પણ કે શોષાણી, ઉષ્મા શોષક હોય કે છેપક હોય તો એ આદર્શ ન કહેવાય. તો જે દ્રાવણનું મંદન કરવાથી ઉષ્મા ઉર્જાનો ફેરફાર થતો હોય એને રાઉલ્ટનો નિયમ ન લાગુ પડે, કારણ કે ઉષ્મા ઉત્પન્ન થાય કે શોષાય તો બાષ્પ દબાણ બદલી જાય ગરમી ઉત્પન્ન થવાને કારણે. તો એની અંદર જે 3જી શરત લખેલી છે કે મંદન ઉષ્માનું મૂલ્ય 0, એટલે કે તમને કહેવામાં આવે કે મંદન ઉષ્મા